જુદા જ ટેસ્ટમાં અને બહુ સરસ રીતે બનતા દૂધીના ઇન્સ્ટન્ટ ઢોસા, ખૂબ સરસ ટેસ્ટી અને ફક્ત 15-20 મિનિટમાં તમારું જમવાનું રેડી. તો શરૂ કરીએ દૂધીના ઢોસા. નમસ્તે મિત્રો, હું છું માયાદીપક. માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો અને મને ખૂબ આનંદ છે. હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક 22 યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ઢોસાની વાત આવે અને દૂધીની વાત આવે, ઢોસા તો બધાને ભાવતા હોય છે અને એમાં ઇન્સ્ટન્ટ ઢોસા થાય ત્યારે ગૃહિણીઓ ખૂબ ખુશ થતી હોય છે. તમે દાળને પલાળો, ચોખાને પલાળો, એ બધી પ્રોસેસમાંથી બહાર આજકાલ તો ખીરું પણ તૈયાર મળતું છે, પણ આ છે રવાના ઢોસા અને એ પણ દૂધીના. તમને એમ થાય કે દૂધીના તો કંઈ ઢોસા હોતા હશે? જો ગોટાળો ઢોસા ખાતા હોય, પાઉંભાજી ઢોસા ખાતા હોય તો દૂધીના કેમ નહીં? તો આજે સરસ મજાના ઇન્સ્ટન્ટ દૂધીના ઢોસા બનાવવાની છું. શરૂ કરીએ. દૂધીના ઢોસા બનાવવા માટે મેં અહીંયા આવી રીતે દૂધી લીધી છે. દૂધી જ્યારે પણ તમે લો તો ધોઈ, છાલ ઉતારી અને આવા નાના ટુકડા કરી લેવાના અને ચાખી પણ લેવાની. કડવી દૂધી ક્યારેય ન વાપરવી. આમાં મેઝરમેન્ટનું જરૂરી નથી, એટલા માટે કે આપણે મેઝરમેન્ટ પછીથી ઉમેરવાના છીએ, એનું માપ લેવાના છે. આને કટરમાં ક્રશ કરી લઈએ છે. ચીલી કટરમાં ક્રશ કરી લો અથવા તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. ચીલી કટરમાં જે ક્રશ કરેલા છે એની ક્રંચ તમને ખાવામાં મજા આવશે, એટલે હું ચીલી કટરમાં કરું છું. મેઝરમેન્ટનો 1 કપ આ છીણ નીકળી છે. મેં 1/4 કપ સોજી લીધી છે અને 1/2 કપ ચોખાનો લોટ લીધો છે. આ માપ રાખવાનું તમારે. આ જે છીણ છે કટરમાં ક્રશ કરી એ 1 કપ છે, આ 1/4 કપ છે અને આ 1/2 કપ છે. મેં અહીંયા 4-5 લીલા મરચાં અને કોથમીર સમારી છે એ પણ ઉમેરી દઉં છું. મેઝરમેન્ટનો 1 કપ પહેલાં પાણી ઉમેરી દઈએ છે. મિક્સ કરી લઈએ છે. સોજી ધીરે ધીરે ફૂલતી હોય છે એટલે ધ્યાન રાખવાનું. આમ પણ આ ખીરું પાતળું જ રાખવાનું છે. 1 કપ પાણી ઉમેર્યા પછી આવી રીતે થઈ ગયું છે અને બીજું 1/2 કપ પણ હું ઉમેરી દઉં છું. હલાવી લઈએ છે. આને 10 મિનિટ માટે છોડી દઈએ છે. પછી સોજી ફૂલ્યા પછી જરૂર પડશે તો જ પાણી ઉમેરીશું અને 10 મિનિટ રાહ જોઈએ છે. ખીરું પલળી ગયું છે, જોઈ શકો છો, અને છાશ જેવું બનવાનું છે. તમે 10-1 મિનિટ રાખ્યા પછી થોડુંક જાડું લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું. આપણે છાશ પીતા હોય એટલું પાતળું રાખવાનું છે. એને હવે હું એક આવા સ્ટીલના ગ્લાસમાં લઈ લઉં છું. ગ્લાસમાં લઉં એ પહેલાં હું અહીંયા 1 ચમચી સિંધો મીઠું ઉમેરું છું. મીઠું તમારી જરૂરિયાત મુજબ તમારે ઉમેરવાનું છે. 1 ચમચી જીરું ઉમેરું છું. જીરું છેલ્લે મેં એટલા માટે ઉમેર્યું કે પહેલાં ઉમેરશો તો એનો કલર પકડાશે અને પીળા પીળા ઢોસા લાગશે. આને ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈએ છે. જ્યારે પણ લો ત્યારે ખીરાને આવી રીતે હલાવી લેવાનું છે અને આ ઝડપથી હેલ્ધી આ ઢોસા એટલા સરસ થાય છે. તમે ઓઇલ વગરના પણ ઓઇલથી બનાવી શકો છો. જે પ્રમાણે ઢોસો ખાવો હોય એ પ્રમાણે આવી રીતે ગ્લાસમાં લઈ લેવાનું. ગ્લાસમાં લેવાથી તમને પોર કરતાં સરસ ખાવશે. તો આવી રીતે લઈ લઉં છું. નોનસ્ટિક પેનને મેં પ્રીહીટ કરી લીધું છે અને એના ઉપર આપણે આવી રીતે ઓઇલ કે ઘી જે તમને ગ્રીસ કરવું હોય ગ્રીસ કરી લઈએ છીએ અને આપણે એના ઉપર ખીરું આવી રીતે પોર કરીએ છીએ હલાવીને. બધી જગ્યાએ સ્પ્રેડ કરી નાખવાનું છે. મેં આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે. સ્લો ટુ મીડિયમ તાપે પહેલાં એને પાકવા દેવાનું છે. બહુ ફાસ્ટ ગેસ રાખવાનો નથી. ઉપરની સાઈડ ચડે પછી જ આપણે ઘી કે ઓઇલ સ્પ્રેડ કરીએ છીએ.
ઢોસો ચડે ત્યાં સુધી મેં આવી રીતે ચટણી માટે બે ચમચી ખાવાની જે સ્પૂન આવે છે બે ચમચી ડેસિકેટેડ કોકોનટ લીધું છે, ચાર ચમચી દહીં લીધું છે, થોડી કોથમીર અને મરચાં તીખાશ તમારી જરૂરિયાત પ્રમાણે લેવાની છે. આને મિક્સરમાં ચંદ કરી લઈએ છીએ. ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે. એમાં અડધી ચમચી હું સિંધો મીઠું ઉમેરું છું. મીઠું તમારી જરૂરિયાત મુજબ હલાવી લઈએ છીએ અને ઉપરથી હવે વઘાર કરીએ છીએ. અડધી ચમચી મેં તેલ લીધું છે, અડધી ચમચી રાઈ ઉમેરી છે, એમાં થોડાક મીઠા લીમડાના પાન. હલાવી લઈએ છીએ તો તૈયાર છે આપણી ચટણી. એક સાઈડ સરસ મીડિયમ તાપે આ ચડી ગઈ છે અને હવે આપણે એમાં ઉપર ઘી પાથરીએ છીએ. થોડું તમે તેલ ખાતા હો તો તેલ પણ ઉમેરી શકો છો. અને એની જે બધી સાઈડની કિનારો છે એ છૂટવા માંડી છે, જોઈ શકો છો. એ તમારે ઊંધી સાઈડ બી તમારે પાથરવું હોય તો પાથરી શકો છો. અને આપણે હું થોડીક વાર આને ઊંધો કરી દઉં છું. મેં બતાવવા માટે જ ઊંધો કરેલો કે કેટલો ક્રિસ્પી થાય છે. આ આપણો ઢોંસો તૈયાર છે. મેં બીજો આવો નાનો પાથરી દીધો છે. તમે જે સાઈઝના ખાવા હોય એ પ્રમાણે બનાવી શકો છો. વાનગી થાય એ દરમિયાન એક સરસ મજાની ટીપ, કચરાના જે બીન હોય છે ડસ્ટબીન હોય છે એમાં જો વાસ આવતી હોય તો કચરો કાઢ્યા પછી અંદર થોડું પાણી ઉમેરો, મીઠું ઉમેરો, કપડાં ધોવાનો પાવડર ઉમેરો અને બોરિક્સ પાવડર ઉમેરી અને એને થોડીવાર રહેવા દો. એમાંથી જે દુર્ગંધ આવતી હશે એ તરત દૂર થઈ જશે. મિત્રો, આવી બધી ઘણી ટીપ તમને પણ આવડતી હશે. જો તમને ખબર હોય તો મને મેસેજ બોક્સમાં લખીને જણાવો, હું તમારું નામ દઈને ચોક્કસ બોલીશ. તો આ આજની ટીપ હતી. બીજો નાનો ઢોસો પણ આટલો સરસ થઈ ગયો છે. દૂધીના હિસાબે ક્રંચ સરસ આવે છે અને વેરાયટી લાગતી હોય છે. લગભગ તમે નાની સાઇઝના કરો તો 8-9 ઢોસા ઉતરતા હોય છે. તો આને પણ હવે સર્વ કરીએ. તમારે જે રીતનો કડક ખાવું હોય એ રીતે તમે બનાવી શકો છો. આ થઈ ગયો છે અને સર્વ કરીએ. તો મિત્રો, રેડી છે દૂધીના ઢોસા. આપણે રવાના ઢોસા બનાવીએ એવા જ, પણ દૂધીનો અંદર ક્રંચ આવે છે. અને દૂધી ખાવાના શોખીન અને ન ખાતા હોય એને પણ તમે આ રીતે આપો તો ખૂબ સરસ રીતે ખાઈ લેતા હોય છે. અને એને મેં ચટણી સાથે સર્વ કર્યા છે. આપણે જે ચટણી બનાવેલી એ અને થોડુંક બતાવું તમને, ક્રંચી પણ એટલા સરસ થાય છે. તમે જરૂર બનાવજો, એકદમ ટેસ્ટી થાય છે. તો મિત્રો, તમે આ વિડીયો જોયો બદલ આપસૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.